હેલો, વેલકમ બેક. અહીંયા આવી જ જવાનું, ભણવું હોય તો આવી જ જવાનું, મજા આવી જશે. એક એક વસ્તુ તમને ડિટેલમાં શીખવા મળશે, મજા આવી જશે. આજે આપણે વાત કરવાના છીએ ફર્સ્ટ ફંક્શન સેકન્ડ ફંક્શનની. ફર્સ્ટ ફંક્શન સેકન્ડ ફંક્શન એટલે શું? એટલે બે ફંક્શન ભેગા હતા છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા પહેલું એક્ઝામ્પલ છે ઇન્ટિગ્રેશન એક્સ ઇરેસ ટુ એક્સ ડીએક્સ. હવે આ એ એક્સ એના ઇરેસ ટુ એક્સ બે વિધેય ભેગા છે, તો બે વિધેય ભેગા હોય તો શું કરવું એના વિશે આપણે આજે વાત કરવાના છીએ, રાઈટ? તો એના માટે સૌથી પહેલા તમને એક ઇક્વેશન ખબર હોવી જોઈએ, જેને કહેવાય એલ આઈ એ ટી ઈ. આ ઉતરતા ક્રમમાં છે. ઉતરતા ક્રમમાં છે એટલે શું? પેલા એલ ફોર શું? તો એલ ફોર લોગ કહેવાય. લોગ, લોગેરિધમિક ફંક્શન, એટલે કે લોગ ટી આપેલું હોય, લોગ એક્સ સ્ક્વેર આપેલું હોય, આ બધા જે છે ને, આ બધા લોગ વાળા ફંક્શન છે. એને લોગ, એલ ફોર લોગ. આઈ ફોર શું લખાશે? આઈ ફોર ઇન્વર્સ ફંક્શન કહેવાશે. ઇન્વર્સ ફંક્શન એટલે શું? તો ભાઈ ટેન ઇન્વર્સ એક્સ આપેલું હોય, સેક ઇન્વર્સ એક્સ આપેલું હોય, સાઇન ઇન્વર્સ એક્સ આપેલું હોય, તો આ ઇન્વર્સ વાળા ફંક્શન જે છે એને આપણે આઈ કહીશું. એરિથમેટિક ફંક્શન એટલે શું? એરિથમેટિક ફંક્શન, એ ફોર એરિથમેટિક ફંક્શન. નાઉ વોટ ઇઝ ધ મીનિંગ ઓફ એરિથમેટિક ફંક્શન? તો ભાઈ તમને એક્સ સ્ક્વેર આપેલું હોય, એક્સ સ્ક્વેર પ્લસ એક્સ આપેલું હોય, એક્સ ક્યુબ આપેલું હોય, એક્સ ક્યુબ નહીં પણ એક્સ ની છ ઘાત આપેલી હોય, આવા કોઈ ઘાત વાળા પદો આપેલા હોય તો એને આપણે એરિથમેટિક ફંક્શન કહીએ, રાઈટ? આ જે ટી જે છે, ટી ને આપણે શું કહીશું? તો ટી ને આપણે કહીશું ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. ટ્રિગોનોમેટ્રિક ફંક્શન બધાને ખ્યાલ છે શું છે? ભાઈ ભાઈ સાઇન એક્સ ફંક્શન છે, કોસ એક્સ છે, ટેન એક્સ છે, સાઇન સ્ક્વેર એક્સ છે. આ બધા જે ફંક્શન જે છે, આ બધા ફંક્શન ને આપણે ટ્રિગોનોમેટ્રી ફંક્શન કહીશું. અને છેલ્લું જે છે એ છે એક્સપોનેન્શિયલ ફંક્શન. નાઉ એક્સપોનેન્શિયલ ફંક્શન એટલે શું? ઈ રેસ ટુ એક્સ વાળા પદો જે હોય, ઈ રેસ ટુ એક્સ વાળા પદો ને આપણે એક્સપોનેન્શિયલ પદો કહીએ, રાઈટ? તો આ જે એલ આઈ એ ટીઈ હતું, એ એલ આઈ એ ટીઈ બધાને ખબર પડી ગઈ હશે. તો હવે જ્યારે પણ આ ટાઈપના એક્ઝામ્પલ આવે, તો એ ટાઈપના એક્ઝામ્પલની અંદર તમારે શું કરવાનું છે? તો તમારે સિમ્પલ એમાં તમારે પહેલા ફર્સ્ટ ફંક્શન અને સેકન્ડ ફંક્શન અને જે છે એ સિલેક્ટ કરવાનું છે, બરોબર છે? એ તમારે અહીંયા આગળ સિલેક્ટ કરવાનું છે. તો હંમેશા જોવાનું કે જો એલ અને આઈ બંને ભેગા કોઈ દિવસ આવશે નહીં. પહેલી વસ્તુ, એલ અને આઈ કોઈ દિવસ ભેગા નહીં આવે. અને એ લોકો ભેગા નહીં આવે તો જે ભેગા આવતા હોય, ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે ભાઈ એલ આઈ એ ટીઈ છે, આ આપણું ફંક્શન છે. હવે મારે આ એક્ઝામ્પલ ગણવો છે, ઇન્ટિગ્રેશન એક્સ ઈ રેસ ટુ એક્સ. હવે જુઓ તો આમાં એક્સ ક્યાં આવે છે? તો એક્સ જે છે એ એરિથમેટિકમાં આવે છે. અને ઈ રેસ ટુ એક્સ એમાં આવે છે, તો ઈ રેસ ટુ એક્સ એ ઈ માં આવે છે, એટલે કે એક્સપોનેન્શિયલ ફંક્શનમાં આવે છે. તો આમાંથી પહેલું કયું આવ્યું? એ આવ્યું કે ઈ આવ્યું? તો પહેલું અહીંયા તમે જોશો આની અંદર, તો અહીંયા એ પહેલા આવે છે, અહીંયા એ પહેલા આવે છે. મતલબ કે આપણું જે ફર્સ્ટ ફંક્શન થશે, ફર્સ્ટ ફંક્શન થશે એ આપણું એક્સ થશે. અને જે સેકન્ડ ફંક્શન જે છે, એ સેકન્ડ ફંક્શન તમારું ઈ રેસ ટુ એક્સ થશે. આમાં જોવાનું, આની અંદર પહેલા એ છે ને પછી ઈ છે, તો પહેલા એ ને પછી ઈ હોય, તો એ અને ઈ બંને જોડે આપેલા હોય, તો એ અને ઈ બંને જોડે આપેલા હોય, તો એમાં તમારે સૌથી પહેલા જે એરિથમેટિક ફંક્શન છે, એ એરિથમેટિક ફંક્શન ને તમારે એઝ્યુમ કરવાનું ફર્સ્ટ ફંક્શન, અને જે એક્સપોનેન્શિયલ ફંક્શન છે એને તમારે એઝ્યુમ કરવાનું સેકન્ડ ફંક્શન. ફોર એક્ઝામ્પલ તમને આવી રીતે આપેલું છે ઇન્ટિગ્રેશનમાં એક્સ ટેન ઇન્વર્સ એક્સ, અને આવી રીતે આપેલું છે. તો અગેન તમે એલ આઈ એ ટી જો, એલ આઈ એ ટી, હવે એલ આઈ એ ટી માં તમે ચેક કરશો તો આ તમારું જે છે એ ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી ફંક્શન છે, અને આ તમારું એરિથમેટિક ફંક્શન છે. તો આમાં કયું પહેલા આવે છે? આમાં પહેલા તમારું ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી ફંક્શન આવે છે. તો આમાં તમારું પહેલા ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી ફંક્શન આવતું હોય, તો એનો મતલબ એમ થયો કે આ ટાઈપના એક્ઝામ્પલમાં તમારું ફર્સ્ટ ફંક્શન જે થશે એ ટેન ઇન્વર્સ એક્સ થશે, કેમ કે આની અંદર આઈ પહેલા છે. તો ટેન ઇન્વર્સ એક્સ તમારું પહેલા ફંક્શન થશે, અને સેકન્ડ ફંક્શન જે છે એ તમારું એક્સ થશે. વન છે, વન, વન પણ તમારું એરિથમેટિક ફંક્શનમાં આવે છે. ધ્યાન રાખજો, વન જે છે એ પણ તમારું એરિથમેટિક ફંક્શનમાં આવે છે. એટલે આ બધી નાની નાની વસ્તુઓ જે તમારે ધ્યાનમાં રાખવાની છે, જો આ ધ્યાનમાં રાખી દીધી તો તમારે ક્લિયર થઈ જશે.
રાઈટ, સિમ્પલ મેં આ રીતે આપેલું છે કે ફોર એક્ઝામ્પલ એક્સ સ્ક્વેર લોગ એક્સ, ધારો કે આ એક્સ સ્ક્વેર લોગ એક્સ છે. તો ચલો અગેન એલ આઈ એ ટી ચેક કરો, એલ આઈ એ ટી અગેન ચેક કરો. તો આમાં તમે જોશો તો આ એક્સ સ્ક્વેર તમારું એરિથમેટિક ફંક્શન કહેવાય, એ કહેવાય, અને લોગ જે તમારું એલ કહેવાય. તો એ અને એલ આમાંથી પહેલા કયું આવે છે? તમારે પહેલા એલ આવે છે. મતલબ કે તમારું ફર્સ્ટ ફંક્શન કયું થયું? તો ફર્સ્ટ ફંક્શન તમારું લોગ એક્સ થયું, અને સેકન્ડ ફંક્શન જે છે તમારું એક્સ સ્ક્વેર થયું. સેકન્ડ ફંક્શન એક્સ સ્ક્વેર, ફર્સ્ટ ફંક્શન લોગ એક્સ. એટલે ઓલવેઝ તમારે પહેલા ચેક કરવાનું કે જે પણ બે ફંક્શન જોડે આપેલા છે, એ જે બે ફંક્શન જોડે આપેલા હોય એમાં એલ આઈ એ ટી માં જે પહેલું આવતું હોય એ તમારું ફર્સ્ટ ફંક્શન રહેશે, અને જે બીજું આવતું હોય એ તમારું સેકન્ડ ફંક્શન રહેશે. આઈ થિંક સો કે તમને હવે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. હવે એક વાર તમે ફર્સ્ટ ફંક્શન ને સેકન્ડ ફંક્શન તમે ડિફાઈન કરી નાખ્યું, પછી શું કરવાનું? હવન કરેંગે, હવન કરેંગે, હવન નહીં કરેંગે, આમ પડેંગે. તો શું કરવાનું હવે એની અંદર? તો જે તમે ફર્સ્ટ ફંક્શન કહો છો, ફર્સ્ટ ફંક્શન તમારે યુ ધારવાનું, અને જે સેકન્ડ ફંક્શન જે છે એને તમારે વી ધારવાનું. જે ફર્સ્ટ ફંક્શન છે આપણે એના એક્ઝામ્પલ્સ ની પ્રેક્ટિસ કરશું, બધા એના જ એક્ઝામ્પલ્સ છે, આપણે એની પ્રેક્ટિસ કરશું. પણ ફર્સ્ટ ફંક્શન તમારે યુ ધારવાનું, અને સેકન્ડ ફંક્શન ને તમારે વી ધારવાનું. આ વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ? પછી તમારે શું કરવાનું છે? તો પછી તમારે ખાલી એક ઇક્વેશન ધ્યાનમાં રાખવાનું છે કે ઇન્ટિગ્રેશનમાં, ઇન્ટિગ્રેશનમાં ફર્સ્ટ ફંક્શન કોન્સ્ટન્ટ, એટલે કે ફરીથી લખું છું અહીંયા કરું, ફર્સ્ટ ફંક્શન કોન્સ્ટન્ટ ઇન્ટિગ્રેશન ઓફ સેકન્ડ ફંક્શન ડીએક્સ. જો ફર્સ્ટ ફંક્શન કોન્સ્ટન્ટ યુ કોન્સ્ટન્ટ વી નું સંકલન માઇનસ સંકલનમાં u નું વિકલન, એટલે કે ફર્સ્ટ ફંક્શન નું વિકલન ગુણ્યા સંકલનમાં, સંકલનમાં બીજા ફંક્શન નું સંકલન છે. અને આ તમે બીજા ફંક્શન નું, બીજું ફંક્શન જે છે એ બીજા ફંક્શન નું સંકલન કરો, પહેલા ફંક્શન નું વિકલન કરો, એ બેનો ગુણાકાર કરો, જે જવાબ આવે એનું પણ સંકલન કરવાનું છે. એટલે આ આખાનું dx. એટલે આને શું કહેવાય? ફર્સ્ટ ફંક્શન કોન્સ્ટન્ટ સેકન્ડ ફંક્શન નું ઇન્ટિગ્રેશન, ફર્સ્ટ ફંક્શન કોન્સ્ટન્ટ સેકન્ડ ફંક્શન નું ઇન્ટિગ્રેશન માઇનસ ઇન્ટિગ્રેશનમાં, માઇનસ ઇન્ટિગ્રેશન ની અંદર, ઇન્ટિગ્રેશન ની અંદર ફર્સ્ટ ફંક્શન નું વિકલન ગુણ્યા સેકન્ડ ફંક્શન નું સંકલન. સંકલન ની અંદર આ શું છે? સંકલન ની અંદર છે આ, સંકલન ની અંદર પહેલા ફંક્શન નું વિકલન ગુણ્યા બીજા ફંક્શન નું સંકલન, એ બેનો ગુણાકાર જે આવે એનું અગેન પાછું સંકલન છે આ. રાઈટ? તો સિમ્પલ આને શું લખાય કે ભાઈ, સિમ્પલ લખવા જઈએ તો ભાઈ યુ એટલે કે ફર્સ્ટ ફંક્શન કોન્સ્ટન્ટ ઇન્ટિગ્રેશનમાં સેકન્ડ ફંક્શન માઇનસ ઇન્ટિગ્રેશનમાં ફર્સ્ટ ફંક્શન નું વિકલન ગુણ્યા ઇન્ટિગ્રેશનમાં સેકન્ડ ફંક્શન છે, બરોબર છે, અને છેલ્લે ડીએક્સ. એટલે આ આખાનું સંકલન કરવાનું પાછું. એક્ઝામ્પલ લઈશું, ગભરાવાની જરૂર નથી, પણ આ તમને ખાલી એક આ યાદ રહી જવું જોઈએ, મગજમાં ઘુસાડી દો. રાતના 2 વાગે ભી તમને કોઈ પૂછે લાત મારીને તો ભલે ગર્લફ્રેન્ડ નું નામ ભૂલી જાઓ, પણ આ સૂત્ર તમને યાદ રહેવું જોઈએ. અગેન લખી નાખું છું, ફર્સ્ટ ફંક્શન કોન્સ્ટન્ટ સેકન્ડ ફંક્શન નું ઇન્ટિગ્રેશન માઇનસ ઇન્ટિગ્રેશનમાં ફર્સ્ટ ફંક્શન નું વિકલન ગુણ્યા સંકલનમાં બીજું ફંક્શન છે, આખાનો પાછું સંકલન. આવી રીતે છે, બરોબર છે, ક્લિયર થઈ ગયું? બરોબર, ડન. તો આપણે એક્ઝામ્પલ કરીએ. આમાં તમારે સિમ્પલ યાદ શું રાખવાનું? યુ વી માઇનસ સંકલનમાં યુવી, યુવી માઇનસ સંકલનમાં યુવી. હવે તમારે યુવી માઇનસ સંકલનમાં યુવી છે, અહીંયા પણ એક ઇન્ટિગ્રેશન નાખી દો, અહીંયા પણ એક ઇન્ટિગ્રેશન નાખી દો, આનું વિકલન કરી નાખો, અને આ આખાનું સંકલન છે, બરોબર. અહીંયા વી ડીએક્સ કરવાનું. એક્ઝામ્પલ લઈએ, તમને ક્લિયર થશે ધીમે ધીમે, રાઈટ? ચલો, તો હવે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર આ બધા એક્ઝામ્પલ્સ જે છે એની વન બાય વન બાય વન સોલ્યુશન લઈશું, તો તમને ક્લિયર થાય કે દાખલા કેવી રીતે ગણવાના. ઠીક છે, તો હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય. હેલો, તો ભાઈઓ આવી ગયા છો પાછા તમે લોકો? તો આવી જાઓ છો યાર, તમે આવું તો દોડી જા રહી, ધીસ ઇઝ ચીટિંગ, એસા કરો કે તો મેં નહીં રમેગા, મુજે રમને કા નહીં હૈ ભાઈ. ફટાફટ હવે ફર્સ્ટ ફંક્શન સેકન્ડ ફંક્શન શું છે બધાને ખબર પડી ગયો છે, તો હવે મહેરબાની કરીને કોઈ કહેતા નહીં કે સાહેબ ફર્સ્ટ ફંક્શન કોને કહેવાય, સેકન્ડ ફંક્શન કોને કહેવાય, મને શીખવાડો. હવે દાખલા કરીએ છીએ. તો દાખલામાં પહેલું છે એક્સ ઈ રેઝ ટુ એક્સ, રાઈટ? તમને અહીંયા એલ આઈ એ ટી ખબર પડી ગઈ, એલ આઈ એ
ટીઈ આ તમારું સૂત્ર છે. આના પરથી આપણે ફર્સ્ટ ફંક્શન કોણ, સેકન્ડ ફંક્શન કોણ એ ડિસાઈડ કરીશું. તો તમે જોશો અહીંયા એલ આઈ એ ટીઈ ની અંદર, તો હવે આમાં તમે જોશો તો આ તમારો એ છે અને આ તમારો ઈ છે. ચેક કરો તો ફર્સ્ટ ફંક્શન કોણ આવશે? એ. ઓલવેઝ એ અને ઈ ની અંદર ફર્સ્ટ ફંક્શન એ આવે. તો મતલબ કે આપણે યુ બરાબર શું લખવાનું? યુ બરાબર લખવાનું એક્સ, અને વી બરાબર શું લખવાનું? ઈ રેઝ ટુ એક્સ. આપણું યુ થઈ ગયું અને વી થઈ ગયું. યુ વી એટલે કે આપણું પહેલા, સૌથી પહેલા જે ફર્સ્ટ ફંક્શન અને સેકન્ડ ફંક્શન જે ડિરાઈવ કરવાનું હતું, જે નક્કી કરવાનું હતું, એ આપણે નક્કી કરી નાખ્યું. ધીસ ઇઝ અવર ફર્સ્ટ સ્ટેપ. આ તો થવું જ જોઈએ. પછી હવે આગળ શું કરશું? ઓ, તો હવે આપણું સૂત્ર હતું એ લગાવો. સૂત્ર ભાઈ, સૂત્ર શું હતું? શું હતું કે ભાઈ ફર્સ્ટ ફંક્શન કોન્સ્ટન્ટ ઇન્ટિગ્રેશન ઓફ સેકન્ડ ફંક્શન dx માઇનસ ઇન્ટિગ્રેશનમાં ફર્સ્ટ ફંક્શન નું વિકલન, ઇન્ટિગ્રેશનમાં સેકન્ડ ફંક્શન નું સંકલન, અને આ આખાનું પાછું સંકલન છે ભાઈ, રાઈટ? તો જો અહીંયા આગળ તમે અહીંયા આ છે ઇન્ટિગ્રેશન vdx છે, તો આમાં તમે જો ઇન્ટિગ્રેશન vdx શું થાય? તો ઇન્ટિગ્રેશન vdx e raise to x જ થાય ને, કેમ કે v એટલે શું છે? e raise to x છે, તો e raise to x નું સંકલન e raise to x થાય. અને બીજું શું માંગ્યું છે? du by dx. તો du by dx શોધી કાઢો. તો du by dx કર નાખો અહીંયા. તો du by dx કેટલું આવશે? x. x નું વિકલન શું થશે? 1. બધું આપણને મળી ગયું. તો જો સિમ્પલ તમને હવે બધું આમાં મૂકી દો, તો u પહેલા u મૂકો, તો u શું છે? x. તો x ગુણાકારમાં ઇન્ટિગ્રેશન vdx છે. ઇન્ટિગ્રેશન vdx, તો ઇન્ટિગ્રેશન vdx તો e raise to x જ છે ને, તો into e raise to x મૂકી દો. માઇનસ નું માઇનસ સંકલનમાં du by dx, તો du by dx તો 1 છે, તો 1 મૂકી દીધું, ગુણ્યા ઇન્ટિગ્રેશન vdx, એ તો e raise to x છે, તો e raise to x મૂકી દીધું dx. હજુ આપવાનું એકવાર સંકલન કરવું પડશે, તો x e raise to x, અહીંયા e raise to x નું સંકલન શું થાય? e raise to x જ થાય, અને પ્લસ c. દાખલો પતિ ગયો તમારો, રાઈટ? ક્લિયર થઈ ગયું? સિમ્પલ છે, બહુ સિમ્પલ છે. હજુ આપણે આગળ વધીએ, જો તમને ખબર પડશે. નેક્સ્ટ એક્ઝામ્પલ શું છે? x સ્ક્વેર dx છે. હવે x સ્ક્વેર dx છે તો સિમ્પલ જ છે, અગેન ઇન્ટિગ્રેશન માં x સ્ક્વેર dx. ચલો હવે અહીંયા તમારે સૌથી પહેલા ફર્સ્ટ ફંક્શન સેકન્ડ ફંક્શન ખબર પડવી જોઈએ. તો l i a t e, તો આ તમારો જે x સ્ક્વેર છે એ એરિથમેટિક માં આવે છે, અને આ જે e raise to x છે એ e raise to x તમારું એક્સપોનેન્શિયલ માં આવે છે. એટલે આપણો ફર્સ્ટ ફંક્શન થયો x સ્ક્વેર, સેકન્ડ ફંક્શન થયું e raise to x. તો અહીંયા હું લખી દઈશ કે ભાઈ u બરાબર x સ્ક્વેર છે અને v બરાબર e raise to x છે. હવે આપણને એનું ખબર છે કે હવે ફર્સ્ટ ફંક્શન સેકન્ડ ફંક્શન લગાવવું હોય તો તમારે du by dx પણ શોધવું પડે. તો તમે du by dx શોધી કાઢો, તો ભાઈ du by dx શું થશે? તો x સ્ક્વેર નું વિકલન કરો તો 2x થાય, અને ઇન્ટિગ્રેશન vdx કર નાખો તો ઇન્ટિગ્રેશન vdx તમારું e raise to x જ થાય, રાઈટ? સૂત્ર શું હતું? સૂત્ર તમને પાછું યાદ આવવું જોઈએ કે ભાઈ u ઇન્ટિગ્રેશન vdx માઇનસ સંકલનમાં du by dx ઇન્ટુ ઇન્ટિગ્રેશન vdx, અને આ આખાનું સંકલન છે dx. બસ બધું મૂકી દો, તમે જે હતું એ બધું ફટાફટ બંધાવીને મૂકી દો, તમારો બેડો પાર થઈ ગયો. જો તો u શું છે ભાઈ? u ક્યાં ગયું? આ x સ્ક્વેર. તો x સ્ક્વેર ગુણ્યા ઇન્ટિગ્રેશન vdx, તો ઇન્ટિગ્રેશન vdx આ ગયું e raise to x, તો e raise to x મૂકી દીધું. માઇનસ આ સંકલન છે, એ સંકલન નું સંકલન બાબાજીનું ભૂલું, બ્રેકેટમાં du by dx કેટલું છે? du by dx 2x છે, તો અહીંયા આગળ 2x ગુણ્યા ઇન્ટિગ્રેશન vdx. તો તમે ઇન્ટિગ્રેશન vdx કરશો તો આપણી પાસે છે e raise to x, e raise to x dx. હવે તમે જો અહીંયા આગળ જાદુ તમારું x સ્ક્વેર ગુણ્યા e raise to x માઇનસ આ બે બાર કાઢ નાખો, તો ઇન્ટિગ્રેશનમાં પાછું x e raise to x dx આવ્યું. તો અગેન મારે હવે આનું સંકલન જે કરવાનું છે એ સંકલનમાં પણ મારે ફર્સ્ટ ફંક્શન સેકન્ડ ફંક્શન નો યુઝ કરવો પડશે. જો કે x e raise to x, હવે આ તમારો પહેલો એક્ઝામ્પલ થઈ ગયો. આ રે જો એટલે આ અહીંયા આગળ તમારો x સ્ક્વેર આવ્યો હતો, x સ્ક્વેર આવ્યો હતો dawapani.com થઈ ગયું તમારો. તો તમે જોશો અહીંયા આગળ, તો અગેન તમે આમાં ફર્સ્ટ ફંક્શન સેકન્ડ ફંક્શન કરો, તો હવે એ નું હું અલગથી સંકલન કરું છું, તમને ક્લિયર થાય. હવે મારે આનું સંકલન કરવું છે, આનું, તો એ અગેન ઇન્ટિગ્રેશન x e raise to x dx જ છે ને. તો આમાં ફર્સ્ટ ફંક્શન તમારું x થશે, સેકન્ડ ફંક્શન તમારું e raise to x થશે, du by dx તમારું 1 થશે, અને ઇન્ટિગ્રેશન v dx તમારું e raise to x નું e raise to x જ થશે.
તો આનું ભાવ સંકલન કરવું હોય તો યુ અચળ એટલે કે એક્સ અચળ ઇન્ટિગ્રેશન વીડીએક્સ આજ પાછું લગાવવાનું છે આના માટે. અગેન રિપીટ થાય છે આ. તો હવે શું કરશું આપણે અહીંયા આગળ યુ અચળ એટલે એક્સ અચળ હવે આપણા માટે નવા યુવી થઈ ગયા નવા યુવી યુ અચળ એક્સ ગુણ્યા ઇન્ટિગ્રેશન વીડીએક્સ તો એ તો ઇરેસ ટુ એક્સ જ છે માઇનસ સંકલનમાં ડીયુ બાય ડીએક્સ તો વન થઈ ગયું તો વન ઇન્ટુ ઇન્ટિગ્રેશન વીડીએક્સ જે ઇરેસ ટુ એક્સ એટલે ઇરેસ ટુ એક્સ dx. તો હવે આનું પ્રશ્ન શું થશે x e to x અને આનું તમે સંકલન કરો તો e to x e to x જ જવાબ છે. તો આ જવાબ આવ્યો. આ કોનો જવાબ આવ્યો? આ ખાલી આનો જવાબ આવ્યો. હવે આ વેલ્યુ મારે આમાં મૂકવાની તો મારો ફાઇનલ આન્સર શું આવશે? તો મારો ફાઇનલ આન્સર કઈક આવો આવશે is equal to x square e to x minus નું માઇનસ આ 2 નું 2 બ્રેકેટમાં આખું આ મૂકી દેવાનું x e to x minus e to x અને છેલ્લે પ્લસ c. આ તમારો ફાઇનલ જવાબ આવ્યો. This is the way you can calculate or તમે એક્ઝામ્પલ ગણી શકો ભાઈ. ફર્સ્ટ ફંક્શન સેકન્ડ ફંક્શન કેવી રીતે ગણવું એ આઈ થિંક સો કે તમને લોકોને ક્લિયર થતું હશે. એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. હવે સિમ્પલ થઈ ગયો છે. ઇન્ટિગ્રેશનમાં તમે જોશો તો x e to 3x છે. ઇન્ટિગ્રેશનમાં x e to 3x. હવે સિમ્પલ બધાને ખબર પડી ગઈ હશે કે એમાં ફર્સ્ટ ફંક્શન તમારું x હોય, સેકન્ડ ફંક્શન તમારું e to 3x હોય. du by dx કર નાખો તો du by dx જે છે એ 1 થશે અને ઇન્ટિગ્રેશન vdx કરશો તો vdx માં e to 3x નું e to 3x અને x નો સંપૂર્ણક ભાગવાનો. આ ઇન્ટિગ્રેશન vdx થઈ ગયું, રાઈટ? જો u v મળી ગયા, u v મળ્યા પછી du by dx શોધો અને ઇન્ટિગ્રેશન vdx શોધો. એ થઈ ગયું. હવે તમારું પર સૂત્ર મૂકો. સૂત્ર શું હતું? u ઇન્ટિગ્રેશન vdx માઇનસ ઇન્ટિગ્રેશન માં du by dx ઇન્ટુ ઇન્ટિગ્રેશન vdx અને આ આખાનું સંકલન dx, રાઈટ? તો ચલો u શું હતો આપણો? તો x. તો અહીંયા x મૂકી દઉં છું. ઇન્ટિગ્રેશન vdx શું છે? e to 3x by 3. તો e to 3x by 3 માઇનસ આ સંકલન છે. સંકલન મૂકો, du by dx કરો એ 1 થઈ ગયું તો 1 મૂકી દીધું. ઇન્ટિગ્રેશન vdx પાછું આ મૂકો એટલે કે ભાઈ e to 3x by 3 dx. હવે આમાંથી 1 by 3 કોમન કાઢો તો x e to 3x by 3 માઇનસ 1 by 3 સંકલનમાં e to 3x dx. અગેન આનું સંકલન શું થશે? અગેન આનું સંકલન e to 3x by 3 જ થાય. તો x e to 3x by 3 minus e raised to 3x by 3 કરીશ ને એક 3 અહીંયા છે ને બીજું by 3 આવશે ને by 9 થઈ જશે plus c. આ તમારો જવાબ. સિમ્પલ છે, બહુ સિમ્પલ છે, વેરી વેરી સિમ્પલ. બસ તમારે એક પ્રિસાઇઝલી કામ કરતા જવાનું. કે તમે પ્રિસાઇઝલી કામ કરતા જાઓ તમારો બેડો પાર થઈ જાય. નેક્સ્ટ ફંક્શન જુઓ, x સ્ક્વેર e raised to mx. x સ્ક્વેર e raised to mx. હવે જ્યારે x સ્ક્વેર આવી જાય ને સ્ક્વેર, એટલે તમારે સમજવાનું કે આ ફર્સ્ટ ફંક્શન સેકન્ડ ફંક્શન વાળી જે મેથડ જે છે એ અગેન તમારે અંદર પાછી યુઝ કરવી પડશે. કેમ કે બે ઘાત છે એટલે. જો સિંગલ ઘાત હોત તો વાંધો નતો, પણ બે ઘાત છે તમારે ફરતી યુઝ કરવી પડશે, બરોબર છે? તો આમાં તમે ચેક કરશો તો આમાં તમારું ફર્સ્ટ ફંક્શન શું થયું? તો ભાઈ x સ્ક્વેર થયું. સેકન્ડ ફંક્શન તમારું e to mx થયું. du by dx શોધી કાઢો તો du by dx તમારું 2x થાય અને ઇન્ટિગ્રેશન તમે v dx શોધી કાઢો તો ઇન્ટિગ્રેશન v dx e to mx ભાગ્યા m થાય, રાઈટ? હવે કોઈ સૂત્ર મૂકી દો. તો તમે સૂત્ર મૂકશો આની અંદર તો u ઇન્ટિગ્રેશન v dx માઇનસ સંકલનમાં du by dx ગુણ્યા ઇન્ટિગ્રેશન v dx અને એ આખાનું સંકલન છે પાછું dx. ચલો મૂકી દો બધું ફટાફટ સ્પીડમાં, હવે તો આવડી જ જાય. હવે ના આવડે તો મને જ નહીં. u કેટલો છે? x સ્ક્વેર. તો એ x સ્ક્વેર મૂકી દીધો. ઇન્ટિગ્રેશન vdx કેટલું છે? આ છે e raised to mx by m માઇનસ સંકલનમાં du by dx કેટલું છે? 2x. તો 2x ગુણ્યા vdx e raised to mx by m. તો e raised to mx by m dx. હવે તમે જોશો તો આમાં 2 અચળ છે, m અચળ છે એને બહાર લઈ લો. તો ભાઈ x સ્ક્વેર e raised to mx by m minus 2 by m integration ma x e raised to mx dx, right? Again જો તમારા માં ફર્સ્ટ ફંક્શન સેકન્ડ ફંક્શન પાછું કરવું પડશે, રાઈટ? આટલા માટે ખાલી અમારે આની વેલ્યુ શોધવી હોય, આની વેલ્યુ ખાલી શોધવી હોય તો આના માટે મારું ફર્સ્ટ ફંક્શન પાછું શું થશે? x. સેકન્ડ ફંક્શન શું થશે? e raised to mx થશે. અગેન આની અંદર
તો du બાય dx શોધી કાઢો, તો du બાય dx તમારું 1 થશે અને ઇન્ટિગ્રેશન v dx શું થશે, તો બાય e રેસ ટુ mx ભાગ્યા m આવું થશે. મૂકી દો બધું એની અંદર, તમને ક્લિયર થશે બરોબર છે. તો હવે આમાં તમે ક્લિયર કરો તમને શું થશે, તમે ચેક કરો તો તમને અહીંયા જોશો તો અગેન આનું આ ફોર્મ્યુલા આના માટે લગાવો તો u કયું થશે, હવે u તમારું x થશે, તો x ઇન્ટિગ્રેશન v dx, તો v dx શું છે ભાઈ, e રેસ ટુ mx બાય m, તો ઇન્ટુ e રેસ ટુ mx by m minus સંકલન માં આ 1 into e raised to mx by m dx right. ચલો તો તમે જોશો તો શું થશે આગળ, x into e raised to mx by m minus આગળ e raised to mx upon m square dx થશે right. હવે dx ના આવે, સંકલન થઈ ગયું, ઇરેસ ટુ એમ એક્સ ઇરેસ ટુ એમ એક્સ ભાગ્યા એમ, એક એમ તો હતો જ, તો આ સંકલન આવ્યું, તો આ સંકલન કોનું આવ્યું, આનું આવ્યું. તો હવે આમાં મૂકી દો આ જવાબ, તો ફાઇનલ આન્સર તમારો શું આવશે, તો ફાઇનલ આન્સર તમારો કઈક આવો આવશે, એક્સ સ્ક્વેર ઇરેસ ટુ એમ એક્સ બાય એમ માઇનસ ટુ બાય એમ બ્રેકેટ ની અંદર આનો આખો જવાબ મૂકી દો, એક્સ ઇરેસ ટુ એમ એક્સ બાય એમ માઇનસ ઇરેસ ટુ એમ એક્સ by m square bracket puru plus c આ તમારો જવાબ આવી ગયો બરોબર. તમને ખબર પડી જોઈએ બસ કે આ એક્ઝામ્પલ કેવી રીતે ગણવાના, એ તમને ખબર પડી જાય તમારો બેડો પાર થઈ જાય. બહુ સિમ્પલ છે, વેરી ઈઝી, ઇફ યુ ટ્રાય, ટ્રાય કરો તો ઈઝી, ટ્રાય ના કરો તો daopani.com. જો નેક્સ્ટ એક્ઝામ્પલ જોવો છું તમને ખબર થાય, નેક્સ્ટ એક્ઝામ્પલ તમે જોશો તો તમને ખબર પડશે x cos x છે ભાઈ, x cos x, x cos x, x cos x. હવે ચેક કરો l i a t e માંથી, l i a t e કોણ પહેલું આવે છે, આ x શું છે તમારું, તો x તમારું એરિથમેટિક છે અને cos x શું છે, ટ્રિગોનોમેટ્રી છે. તો પહેલા કોણ આવ્યું, a કે t, તો પહેલા a આવ્યું, મતલબ કે તમારું u કોણ થશે, u તમારું x થઈ ગયું, v તમારું cos x થઈ ગયું. હવે du by dx કર નાખો તો du by dx તમારું 1 થશે, ઇન્ટિગ્રેશન v dx કર નાખો તો એ તમારું sin x થશે, cos x નું સંકલન sin x થાય ને એટલે રાઈટ. હવે તમારે કોઈ સૂત્ર મૂકવાનું છે તો સૂત્ર મૂકો, u ઇન્ટિગ્રેશન v dx માઇનસ સંકલન માં du by dx ઇન્ટિગ્રેશન v dx અને આ આખા નું સંકલન dx રાઈટ. તો હવે જો u કેટલો છે ભાઈ, u x, તો x ઇન્ટિગ્રેશન v dx કેટલું છે, sin x, તો અહીંયા sin x મૂકી દો, માઇનસ સંકલન માં બ્રેકેટ માં du by dx 1 છે, અહીંયા આગળ sin x છે dx, તો તમને ખબર પડશે અહીંયા આગળ x sin x માઇનસ ઇન્ટિગ્રેશન માં sin x dx. હવે sin x નું ઇન્ટિગ્રેશન માઇનસ cos x થાય તો માઇનસ બહાર આવશે એટલે પ્લસ થઈ જશે, એટલે x sin x પ્લસ cos x પ્લસ c, આ તમારો જવાબ. This is your answer. X cos x નો મેં આન્સર લાવ્યો. તો સેમ ટુ સેમ તમે x sin x નો પણ આન્સર લઈ શકો છો. સેમ ટુ સેમ તમે x sin x નો આન્સર લઈ શકો છો. ઇન્ટિગ્રેશન x sin x. બરાબર, પહેલામાં cos x હતું, આમાં sin x હતું, તો અગેન તમારો u શું થશે, x, v થશે તમારો sin x. સિમ્પલ જ છે હવે તો. du by dx કરો તો du by dx તમારું 1 થાય, ઇન્ટિગ્રેશન v dx એટલે કે sin x નું સંકલન માઇનસ cos x થાય. હવે પેલું બધું મૂકી દો અંદર, u ઇન્ટિગ્રેશન v dx માઇનસ સંકલન માં du by dx ઇન્ટુ ઇન્ટિગ્રેશન v dx કૌંસ પૂરો એનું સંકલન dx બરોબર છે. તો u તમારું x છે અને આ માઇનસ cos x થશે એટલે માઇનસ cos x માઇનસ ઇન્ટિગ્રેશન માં du by dx તમારું 1 છે ગુણ્યા ઇન્ટિગ્રેશન માં માઇનસ અરો રો રો ઉતાવળમાં તકલીફ પડી જાય અમુક વાર. હા હા, તો હવે ઇન્ટિગ્રેશન v dx માઇનસ cos x છે તો માઇનસ cos x dx. હવે માઇનસ ને બહાર લઈ લો તો પ્લસ થઈ જાય, તો માઇનસ x cos x પ્લસ ઇન્ટિગ્રેશન માં cos x dx. હવે cos x નું ઇન્ટિગ્રેશન ખબર છે sin x થાય, તો માઇનસ x cos x પ્લસ sin x પ્લસ c, દાખલો પૂરો રાઈટ. સિમ્પલ છે, બહુ જ સિમ્પલ છે. ધારો તો મહેનત કરો, તો મહેનત ના કરો તો daopani.com. આગળ જોઈએ. હવે જો આગળ તમે જો તમને ખબર પડશે x square sin x. હવે પાછો સ્ક્વેર આવી ગયો, હવે સ્ક્વેર આવી ગયો મતલબ શું થયો, તો સ્ક્વેર આવ્યો મતલબ કે આની અંદર ભી તમારે હવે ફર્સ્ટ ફંક્શન સેકન્ડ ફંક્શન બે વાર યુઝ કરવું પડશે. જ્યારે x ની ઘાત 2 હોય ને
તો બે વાર તમારે યુઝ કરવું પડે, ત્રણ હોય તો ત્રણ વાર યુઝ કરવું પડે, એક હોય તો એક જ વાર યુઝ કરવું પડે. તમે જોશો અહીંયા આગળ એક્સ સ્ક્વેર સાઇન એક્સ છે, બરોબર? તમને ખબર પડશે કે અહીંયા ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેર સાઇન એક્સ ડીએક્સ. સિમ્પલ, તમારું યુ શું થશે? યુ તમારું એક્સ સ્ક્વેર, વી તમારું સાઇન એક્સ થશે, રાઈટ? હવે ડીયુ બાય ડીએક્સ કરી નાખો તો ડીયુ બાય ડીએક્સ તમારું ટુ એક્સ થાય અને ઇન્ટિગ્રેશન વી ડીએક્સ તમારું શું થશે? માઇનસ કોસ એક્સ થશે, બરોબર છે? હવે તમે સિમ્પલ પેલું મૂકી દો ફટાફટ. તો જો શું હતું ઇક્વેશન યાદ કરો, તો ભાઈ તું યુ ઇન્ટિગ્રેશન માં વી ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રેશન માં ડીયુ બાય ડીએક્સ ઇન્ટુ ઇન્ટિગ્રેશન માં વી ડીએક્સ કૌંસ પૂરો ડીએક્સ મૂકી દો બધી વેલ્યુ. ચલો ફટાફટ, યુ બરાબર એક્સ સ્ક્વેર છે તો એક્સ સ્ક્વેર, વી શું છે? માઇનસ કોસ એક્સ, તો અહીંયા આગળ માઇનસ કરી નાખું, કોસ એક્સ માઇનસ ઇન્ટિગ્રેશન માં ડીયુ બાય ડીએક્સ ટુ એક્સ છે તો ટુ એક્સ લઈ લો, અહીંયા આગળ પાછું માઇનસ કોસ એક્સ છે તો માઇનસ કોસ એક્સ લઈ લો, અને ડીએક્સ તો પાછળ છે જ હજી, માઇનસ ને બહાર લઈ લો, ટુ ને બહાર લઈ લો, તો માઇનસ એક્સ સ્ક્વેર કોસ એક્સ પ્લસ ટુ બાર આવી ગયું ઇન્ટિગ્રેશન માં એક્સ કોસ એક્સ ડીએક્સ. અગેન તમારે આમાં યુ મારી મેથડ એટલે કે ફર્સ્ટ ફંક્શન સેકન્ડ ફંક્શન મારી મેથડ તમારે લગાવવી પડશે. તમે લગાવો અગેન, તમને ખબર પડે તો આની અંદર તમે ચેક કરશો તો એમાં તમારો યુ શું છે? તો એમાં તમારો યુ એક્સ છે અને વી તમારો કોસ એક્સ છે. યુ એક્સ છે અને વી તમારો કોસ એક્સ છે, તો આની અંદર ડીયુ બાય ડીએક્સ શું થશે? વન થશે, અને ઇન્ટિગ્રેશન વી ડીએક્સ શું થશે? સાઇન એક્સ થશે. અને એના માટે અગેન આના માટે ખાલી એટલા માટે તમે ફોર્મ્યુલા લગાવો તો યુ અચળ ઇન્ટિગ્રેશન વી ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રેશન માં ડીયુ બાય ડીએક્સ ઇન્ટુ ઇન્ટિગ્રેશન વી ડીએક્સ કૌંસ પૂરો અહીંયા આગળ ડીએક્સ. ફટાફટ મૂકી દો, યુ તમારું એક્સ છે, અહીંયા કોસ એક્સ થશે, માઇનસ ઇન્ટિગ્રેશન માં ડીયુ બાય ડીએક્સ તમારું વન થશે, ઇન્ટુ અહીંયા આગળ સાઇન એક્સ થશે, ડીએક્સ થશે. હજુ આનું એક વાર સંકલન કરવું પડશે, તો એક્સ કોસ એક્સ સાઇન એક્સ નું સંકલન માઇનસ કોસ એક્સ, એ માઇનસ બાર આવે તો પ્લસ થઈ જાય, તો પ્લસ કોસ એક્સ થઈ જશે. તો આ તમારો જવાબ આવ્યો કોનો? ખાલી આનો. હવે આને એમાં મૂકી દો તો ફાઇનલ આન્સર તમારો શું આવશે? તો ફાઇનલ આન્સર તમારો આવશે માઇનસ એક્સ સ્ક્વેર કોસ એક્સ પ્લસ ટુ બ્રેકેટમાં એક્સ કોસ એક્સ પ્લસ કોસ એક્સ છેલ્લે પ્લસ સી. આ તમારો જવાબ થઈ ગયો. વેરી સિમ્પલ, બહુ જ સિમ્પલ છે ભાઈ, એકદમ સિમ્પલ છે. આના જેટલું સિમ્પલ કોઈ દુનિયામાં હોય જ ના શકે. મહેરબાની કરીને કોઈ વિચારતા નહીં કે સાહેબ અઘરું છે, બરોબર ને? ભાઈ શીખવાડે એટલે આવડી જ જાય. નેક્સ્ટ આઠમો એક્ઝામ્પલ જુઓ, એક્સ લોગ એક્સ છે. તમે જોશો એક્સ લોગ એક્સ, ફટાફટ હવે એક્સ લોગ એક્સ, એક્સ લોગ એક્સ છે તો અગેન એલ આઈ એ ટી કરો, એલ આઈ એ ટી કરો, તો પહેલું ફંક્શન કયું આવશે? લોગ. તો આમાં તમારું ફર્સ્ટ ફંક્શન યુ તમારું શું થશે? યુ તમારું લોગ એક્સ થશે અને વી તમારું એક્સ થશે. તો ડીયુ બાય ડીએક્સ કરો તો ડીયુ બાય ડીએક્સ લોગ એક્સ નું વિકલન વન ઓપર એક્સ થાય, ઇન્ટિગ્રેશન વી ડીએક્સ કરો તો એક્સ નું સંકલન એક્સ સ્ક્વેર બાય ટુ થાય. બસ બધું મૂકી દો, તમારો જવાબ આવી ગયો. ફટાફટ ફટાફટ જો યુ ઇન્ટિગ્રેશન વી ડીએક્સ માઇનસ સંકલનમાં ડીયુ બાય ડીએક્સ ઇન્ટુ ઇન્ટિગ્રેશન વી ડીએક્સ કૌંસ પૂરો ડીએક્સ. ચલો યુ કેટલો હતો? યુ લોગ એક્સ, તો લોગ એક્સ ઇન્ટુ વી ડીએક્સ એક્સ સ્ક્વેર બાય ટુ, તો એક્સ સ્ક્વેર બાય ટુ માઇનસ ઇન્ટિગ્રેશન માં ડીયુ બાય ડીએક્સ વન અપોન એક્સ છે તો વન અપોન એક્સ મૂકી દો, ઇન્ટુ ઇન્ટિગ્રેશન વી ડીએક્સ એક્સ સ્ક્વેર બાય ટુ છે તો એક્સ સ્ક્વેર બાય ટુ મૂકી દો, ડીએક્સ કરી નાખો, એક્સ એક્સ કેન્સલ અને આ ટુ ને બહાર લઈ લો, તો લોગ એક્સ ગુણ્યા એક્સ સ્ક્વેર બાય ટુ આ બે બાર આવી જાય તો માઇનસ વન બાય ટુ ઇન્ટિગ્રેશન એક્સ ડીએક્સ. તો એક્સ ટુ સંકલન અગેન પાછું એક્સ સ્ક્વેર બાય ટુ થશે, તો લોગ એક્સ ગુણ્યા એક્સ સ્ક્વેર બાય ટુ માઇનસ અહીંયા એક્સ સ્ક્વેર થશે અને બાય ટુ આવશે, બાય ટુ એ ટુ ને ટુ ચાર થઈ જશે, પ્લસ સી. દાખલો પતી ગયો. બસ તમને ખાલી ફર્સ્ટ ફંક્શન સેકન્ડ ફંક્શન કરતા આવડે, તમારો બેડો પાર થઈ જાય. હવે આમાં જે એક્સ સ્ક્વેર લોગ એક્સ છે, હવે તમને ખબર પડી ગઈ હશે કે ભાઈ એક્સ સ્ક્વેર લોગ એક્સ છે તો આમાં ફર્સ્ટ ફંક્શન લોગ એક્સ છે, સેકન્ડ ફંક્શન એક્સ છે, બરોબર? તો જો યુ બરાબર તમારો લોગ એક્સ થશે, વી બરાબર તમારો એક્સ સ્ક્વેર થશે, તો અહીંયા આગળ ડીયુ બાય ડીએક્સ શું થશે? તો ડીયુ બાય ડીએક્સ થશે વન અપોન એક્સ, અને ઇન્ટિગ્રેશન વી ડીએક્સ શું થશે? વી ડીએક્સ તમારું થશે એક્સ ક્યુબ બાય થ્રી. હવે તમે આમાં તમારે બે વાર નહીં કરવું પડે, કે આમાં તમારું આ એક્સ સ્ક્વેર છે બે ઘાત છે. યસ, મેં કીધું હતું કે બે ઘાત હોય તો બે વાર કરવું પડશે, પણ આમાં તમારે બે વાર નહીં કરવું પડે, કેમ કે અહીંયા એક્સ સ્ક્વેર તમારા ફર્સ્ટ ફંક્શન તરીકે નથી, એક્સ સ્ક્વેર તમારું સેકન્ડ ફંક્શન તરીકે છે, સેકન્ડ ફંક્શનમાં છે એક્સ સ્ક્વેર, એટલે બે વાર નહીં કરવું પડે.
જો ઇન્ટિગ્રેશન અહીંયા યુ વી ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રેશનમાં ડીયુ બાય ડીએક્સ ગુણ્યા ઇન્ટિગ્રેશન વી ડીએક્સ અને આ આખાનું ડીએક્સ બરાબર છે. જો યુ કેટલો છે લોગ એક્સ, તો અહીંયા લોગ એક્સ ટુ લોગ એક્સ ગુણ્યા વી, વી કેટલો છે આ લઈએ એક્સ ક્યુબ બાય થ્રી માઇનસ ઇન્ટિગ્રેશનમાં ડીયુ બાય ડીએક્સ વન અપોન એક્સ છે ગુણ્યા આ પાછું એક્સ ક્યુબ બાય થ્રી અને આખાનું ડીએક્સ. એક એક કેન્સલ ધ સ્ક્વેર થઈ જાય, વન બાય થ્રી ને બહાર લઈ લો તો લોગ એક્સ ગુણ્યા એક્સ ક્યુબ બાય થ્રી માઇનસ વન બાય થ્રી ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેર ડીએક્સ થશે. હવે કેમ કે એક એક્સ કેન્સલ થઈ ગયો, એક્સ સ્ક્વેર બચ્યો. અગેન તમે એક્સ સ્ક્વેર નું સંકલન કરો તો એ એક્સ ક્યુબ બાય થ્રી થાય બરોબર છે. તો માઇનસ અહીંયા એક્સ ક્યુબ અહીંયા બાય થ્રી આવશે, એ થ્રી ને એ થ્રી અહીંયા નવ થઈ જશે પ્લસ સી, આ તમારો જવાબ થઈ જશે. સિમ્પલ છે ભાઈ, બહુ સિમ્પલ છે. આગળ વધીએ તો ખાલી લોગ એક્સ છે જો, ઇન્ટિગ્રેશન લોગ એક્સ ડીએક્સ. હવે આમાં તો ફર્સ્ટ ફંક્શન સેકન્ડ ફંક્શન જો કે છે જ નહીં, છે તમે અહીંયા આગળ ઇન્ટિગ્રેશનમાં લોગ એક્સ ગુણ્યા વન ના લખી શકો, લખી શકો. હવે તમે ચેક કરો અહીંયા આગળ એલ આઈ એ ટી માં તો પહેલા કોણ આવશે લોગ અને પછી વન શેમાં આવે, વન એરિથમેટિક માં આવે. મેં લેક્ચર માં જ કીધું હતું કે વન તમારું એરિથમેટિક માં આવશે, તો મતલબ કે તમારું ફર્સ્ટ ફંક્શન શું થયું લોગ એક્સ થયું, સેકન્ડ ફંક્શન તમારું વન થયું. તો ડીયુ બાય ડીએક્સ શું થશે, તો ડીયુ બાય ડીએક્સ વન અપોન એક્સ થશે અને ઇન્ટિગ્રેશનમાં વી ડીએક્સ શું થશે, વન નું ઇન્ટિગ્રેશન એક્સ થાય. બસ મૂકી દો, તમારો જવાબ આવી ગયો ફટાફટ. થાકી ગયો, જો તમે આમાં તમે ચેક કરો તમને ક્લિયર થશે. જો તો હવે યુ અચળ ઇન્ટિગ્રેશન વી ડીએક્સ માઇનસ સંકલનમાં ડીયુ બાય ડીએક્સ ઇન્ટુ ઇન્ટિગ્રેશન વી ડીએક્સ અને આખાનું સંકલન ડીએક્સ. યુ કેટલો છે તમે જુઓ ફટાફટ, યુ કેટલો છે ભાઈ લોગ એક્સ, તો લોગ એક્સ ઇન્ટુ વી ડીએક્સ કેટલું છે, વી ડીએક્સ એક્સ છે તો ઇન્ટુ એક્સ માઇનસ સંકલનમાં ડીયુ બાય ડીએક્સ, ડીયુ બાય ડીએક્સ કેટલું છે વન અપોન એક્સ તો વન અપોન એક્સ ઇન્ટુ વી ડીએક્સ એક્સ તો એક્સ અને આનું સંકલન ડીએક્સ. એક્સ એક્સ કેન્સલ એટલે વન બચશે ખાલી, તો લોગ એક્સ ગુણ્યા એક્સ માઇનસ ઇન્ટિગ્રેશનમાં વન ડીએક્સ તો એને એક્સ જ લખાશે, એક્સ પ્લસ સી દાખલો પતી ગયો. રાઈટ, ચલો તમે આગળ વધીએ તો જોશો અહીંયા આગળ તો હવે કોસ ઇનવર્સ એક્સ છે. જુઓ ઇન્ટિગ્રેશન કોસ ઇનવર્સ એક્સ, તો આના ગુણ્યા વન પણ લખાય જ ને, એક જ ફંક્શન છે તો આના ગુણ્યા વન લખાય. તો તમે હવે અહીંયા પાછું એલ આઈ એ ટી ચેક કરો તો પહેલા ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી ફંક્શન આવે ને પછી એરિથમેટિક આવે, મતલબ એનું ફર્સ્ટ ફંક્શન શું થયું, ફર્સ્ટ ફંક્શન કોસ ઇનવર્સ એક્સ થયું અને સેકન્ડ ફંક્શન જે છે વન થયું. તો ડીયુ બાય ડીએક્સ તમે ચેક કરશો તો માઇનસ વન અપોન સ્ક્વેર રૂટમાં વન માઇનસ એક્સ સ્ક્વેર થશે બરોબર. અને યુ બાય ડીએક્સ થાય કોસ ઇનવર્સ એક્સ નું વિકલન. ઇન્ટિગ્રેશન વી ડીએક્સ શું થશે, તો કે ભાઈ એક્સ થશે. અને પછી તમારે સિમ્પલ કરવાનું છે, શું કરવાનું છે તો ભાઈ યુ ઇન્ટિગ્રેશન માં વી ડીએક્સ માઇનસ સંકલન માં ડીયુ બાય ડીએક્સ ઇન્ટુ વી ડીએક્સ બરોબર છે સંકલનમાં અને આખાનું સંકલન ડીએક્સ. ચલો યુ કેટલો છે ભાઈ ચેક કરો, યુ તમે ચેક કરશો કોસ ઇનવર્સ એક્સ છે તો કોસ ઇનવર્સ એક્સ ઇન્ટુ એક્સ માઇનસ અહીંયા માઇનસ વન અપોન સ્ક્વેર રૂટમાં વન માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ એક્સ અને આખાનો ડીએક્સ બરોબર છે. હવે તમે આમાં પાછું તમારે સંકલન કરવું પડશે, તો સંકલન કરવા માટે તમારે શું કરવાનું, તો આ માઇનસ છે તો માઇનસ ને બહાર લાવો, તો આ એક્સ કોસ ઇનવર્સ એક્સ પ્લસ અહીંયા આગળ એક્સ અપોન સ્ક્વેર રૂટમાં વન માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ. વન માઇનસ એક્સ સ્ક્વેર નું વિકલન કરો, જો શું થાય ચેક કરો. તમે જોશો તો વન માઇનસ એક્સ સ્ક્વેર નું વિકલન કરો તો વન માઇનસ એક્સ સ્ક્વેર નું વિકલન કરો માઇનસ ટુ એક્સ થાય. આનું ઝીરો અને આનું માઇનસ ટુ એક્સ, તો ઉપર એક્સ છે, ઉપર એક્સ છે, મતલબ કે અહીંયા હું શું કરીશ, આનું મારું સંકલન કરવું હોય તો હું શું કરીશ, વન ઉભા રહ્યો છે તો હું એવું કરીશ કે વન માઇનસ એક્સ સ્ક્વેર જે છે એ વન માઇનસ એક્સ સ્ક્વેર નું એઝ્યુમ કરી દઈશ ટી. જો હવે મારે એ કરવું દાખલો, હું શું કરીશ, વન માઇનસ એક્સ સ્ક્વેર બરાબર ટી એઝ્યુમ કરીશ આમાં, તો માઇનસ ટુ એક્સ ડીએક્સ બરાબર ડીટી થાય, એટલે કે એક્સ ડીએક્સ બરાબર શું થશે માઇનસ ડીટી બાય ટુ થશે. મારે આનું સંકલન કરવું છે તો ઇન્ટિગ્રેશનમાં એક્સ ડીએક્સ છે તો એક્સ ડીએક્સ તરીકે શું મૂકીશ, માઇનસ ડીટી અને બાર બાય ટુ છેદમાં વર્ગમૂળમાં ટી થઈ જશે, વર્ગમૂળમાં ટી થશે. ખબર પડી કે ના પડી, પડી જોઈએ ને ભાઈ, ખબર ખબર તો પડવી જોઈએ ભાઈ. આથી મેં ટી એઝ્યુમ કર્યું, આને 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 મેં ટી એઝ્યુમ કર્યું બરોબર છે.
હવે તમે જોશો તો ટી રેસ ટુ માઇનસ વન બાય ટુ પ્લસ વન, ટી રેસ ટુ માઇનસ વન બાય ટુ પ્લસ વન, ટી રેસ ટુ વન બાય ટુ વન બાય ટુ થાય. આનું સંકલન કરો તો સંકલન કરવાનું શું થાય? જો હું સંકલન કરીશ તો વન બાય ટુ, આ જે માઇનસ છે બાર આવી ગયું, તો માઇનસ વન બાય ટુ રાખું છું. હવે ટી રેસ ટુ, આ ટી ની માઇનસ વન બાય ટુ ઘાત છે, તો ટી ની માઇનસ વન બાય ટુ પ્લસ વન અપોન માઇનસ વન બાય ટુ પ્લસ વન. આવું થાય કે ના થાય? હવે ટી ની માઇનસ વન બાય ટુ પ્લસ વન એટલે ટી ની પ્લસ વન બાય ટુ, અને આ પણ પ્લસ વન બાય ટુ, તો આ અને આ વન બાય ટુ કેન્સલ થઈ જશે, એટલે માઇનસ ટી ની વન બાય ટુ ઘાત બચશે. અને ટી શું હતું? વન માઇનસ એક્સ સ્ક્વેર, એટલે માઇનસ વર્ગમૂળમાં વન માઇનસ એક્સ સ્ક્વેર બચ્યું. આ સંકલન આવ્યું. કોનું? આનું. તમારો ફાઇનલ આન્સર શું થયો? કઈક આવો થયો. જો ફાઇનલ આન્સર લખું છું, આ એક્સ કોસ ઇનવર્સ એક્સ નું એક્સ કોસ ઇનવર્સ એક્સ, હવે આ આગળ માઇનસ છે અને આ પ્લસ છે, તો હું માઇનસ કરી નાખીશ. માઇનસ વર્ગમૂળમાં વન માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ છેલ્લે સી, તમારો જવાબ. હા, આવી રીતે રાઈટ, ક્લિયર થઈ ગયું. હવે સેમ ટુ સેમ તમારે એક્સ ટેન ઇનવર્સ એક્સ માં કેવું તો પણ કરી શકો, એક્સ ટેન ઇનવર્સ એક્સ માં, બરોબર. આ હું તમને હોમવર્ક માં આપું છું, તમારે જાતે કરવાનો છે, એક એક્ઝામ્પલ જાતે કરવાનો. રાઈટ, તો હવે ફર્સ્ટ ફંક્શન સેકન્ડ ફંક્શન ના એક્ઝામ્પલ કેવી રીતે ગણવા તમને ખબર પડી ગઈ હશે. રાઈટ, હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય.